નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ઓનલાઈન એજ્યુકેશન નીલકંઠ સ્કૂલ મોરબી આપ સૌનું સ્વાગત કરે છે ધોરણ 5 વિષય હિન્દી એમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 8માં ભરત મેલાપમાં દ્રષ્ટિ એક નાગરિક નહીં પ્રભુ આપકો હમારે સાથ ચલના હી હોગા આપકે બિના પ્રજા દુઃખી હૈ પ્રજા કો સુખી રખના રાજા કા કર્તવ્ય હૈ. તો અહીંયા સુધી આપણે અભ્યાસ કર્યો હતો, હવે આપણે આગળ અભ્યાસ કરીશું. રામ નગરજનો ઇસ સમય માતા પિતા કી આજ્ઞા કા પાલન કરના મેરા સબસે બડા કર્તવ્ય હે. શું કહે છે રામ? એમ કહે છે કે નગરજનોને કહે છે, અત્યારે મારે મારી માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. મારી સૌથી મોટી ફરજ છે કે મારી માતા પિતાનું આજ્ઞાનું પાલન કરવું જોઈએ. ભરત મેરા ભાઈ હૈ, ભરત મારો ભાઈ છે. જબ તક મેં વનવાસ પૂરા કરકે ન લોટું તબ તક ભાઈ ભરત આપકે સુખ દુઃખ કે ધ્યાન રખેંગા આપ ઉસે રાજા માને યો મેરા આદેશ હૈ. ભરત મારો ભાઈ છે, જ્યાં સુધી હું વનવાસ પૂરો કરીને પાછો ન આવું ત્યાં સુધી ભરત તમારા બધાના સુખ દુઃખનું ધ્યાન રાખશે અને તમે એને રાજા માનો એ મારો આદેશ છે. શું કે છે? આ મારો આદેશ છે કે તમે ભરતને રાજા માનો. એવો રામ છે તે બધાને આદેશ એટલે કે હુકમ એટલે કે આજ્ઞા કરે છે. ભરત ઉચ્ચોચ કરે એટલે કંઈક વિચારીને, સારું પ્રભુ રામને પ્રભુ તરીકેનું સંબોધન કરવામાં આવે છે. જેવી આપકી આજ્ઞા, જેવો તમારો હુકમ, એ મેરી એક વિનંતી હે ઉસે સ્વીકાર કરે. મારી એક વિનંતી છે, વિનંતી એટલે પ્રાર્થના છે, વિનંતી છે, તમે એને સ્વીકાર કરો. રામ બોલો, કે ચાહતે હો? બોલ, શું ઈચ્છે છે તું? કે આગળ જો, આ સીતા છે, લક્ષ્મણ છે, ભરત છે, રામ છે અને નગરના લોકો છે, એવું આપણને ચિત્ર જોવા મળે છે. આગળ ભરત મુજે આપ અપને પાંવ કી ખડાવ દે. ખડાવ એટલે કે લકડી કી બની હોય પાદુકા, જે પગમાં પહેરવાની હોય તે. ભરત છે રામને કહે છે કે તમે તમારા પગમાં પહેરવાના જે છે ને પગની ચાખડીઓ એટલે કે પગમાં પહેરવાના પગરખા એટલે કે છે તે મને આપી દો, પાદુકા આપી દો મને. કે રામ ખડાવ કો ક્યા કરેંગે એટલે કે ગુજરાતીમાં એને કહેવાય ચાખડીઓને શું કરીશ એમ કે છે. ભરત એને સિંહાસન પર રખ કર આપકે લોટને તક સેવક કી તરફ રાજકાજ કરુંગા, કે જ્યાં સુધી તમે આવશો ને ત્યાં સુધી હું સેવક કી તરફ શું કરીશ રાજકાજ કરીશ. સિંહાસન પર રાખીને સેવક કી ભાતિ એટલે કે હું સેવા કરીશ લોકોની અને સેવક કી ભાતિ હું કામ કરીશ. કે ભરત કા પ્રેમ દેખકર રામ સીતા ઓ લક્ષ્મણ ગદગદ હો જાતે એટલે કે આનંદિત હો જાય છે. રામ સીતા લક્ષ્મણ આ ભરતના આટલો બધો પ્રેમ જોઈ અને આનંદિત થઈ જાય છે. રામચંદ્ર આગે બઢકર ભરત કો ગલે લગાતે હૈ અને રામ ભગવાન છે તે ભરતને શું કરે છે પ્રેમથી ભેટે છે. ખડાવ લેકર ભરત તથા નગરજન રામ ઓર ભરત કી જય બોલતે હુએ વિદા હુએ અને ચાખડીઓ લઈને ભરત તથા નગરજનો રામ અને ભરતને જય બોલાવતા બધા રવાના થાય છે એટલે છૂટા પડે છે, વિદાય લે છે. અહીં આપણો પાઠ છે 8 તે પૂર્ણ થાય છે. હવે આપણે શબ્દાર્થ જોવાના છે. કુટિયા એટલે ઝોપડી, સાયદ એટલે કદાચિત, શંક એટલે શંકા, નિકટ એટલે નજદીક, ચરણ એટલે પેર, દોષ એટલે અપરાધ, કર્તવ્ય એટલે ફરજ, આદેશ એટલે હુકમ અથવા આજ્ઞા, ખડાવ એટલે લકડીકી બની હોય પાદુકા જે પગમાં પહેરવાની હોય તે, ઉત્તેજિત એટલે ગુસ્સાઓના, ગલે લગનના પ્યારસે મિલના, ગદગદોના પુલકિતોના, આનંદિતોના. પ્રશ્ન જવાબ છે, ભરત કો આતે હુએ દેખ કો લક્ષ્મણ કો ક્યાં શંકા હુઈ. ભરત કો આતે હુએ દેખ કો લક્ષ્મણ કો શંકા હુઈ કે શાયદ વે લોગ લડને આ રહે હે. રામ કો દેખ કો ભરત ને ક્યા ક્યા રામ
राम को देखकर भरत राम के चरण में गिर पड़े और उसने क्षमा मांगी। राम अपना वनवास क्यों पूरा करना चाहते थे? तो के राम अपने माता पिता की आज्ञा का पालन करने के लिए अपना वनवास पूरा करना चाहते थे। राम ने नगरजन से क्या कहा? राम ने नगरजनों से कहा कि जब तक वे वनवास पूरा करके न लौटूं, तब तक भरत को आप अपना राजा माने, यह मेरा आदेश है। भरत की जगह आप होते तो क्या करते? भरत की जगह आप होते तो तमे तमारी रीते विचारी सको छो, शू करशो? एवं આપણે આપણા ભાઈ સાથે સારો જ વ્યવહાર કરીને હં અને મનાવીને શું કરીએ? આપણે કરેલા આવીએ છીએ ભાઈને. ચલો આગળ જોઈએ. કોઈ રેપર અહીંયા ચિપકા કરો. દિયે ગયે રેપર કો દેખ કર પ્રશ્ન કે ઉત્તર દીજીએ. કોઈ એક રેપર લેવાનું છે. આપણે ખાઈ છે ને બધા બાલાજી વેપર ને અલગ અલગ બધું ખાઈ, કોઈ પણ એક વેપર લઈ અને લગાવી દેવાનું અને વેપરના બધું તમને માહિતી આપેલી હોય છે. આ વેપરનું નામ શું છે? પછી ઇસકે રેપર ક્યાં કિંમત છપી હોય એટલે રેપરમાં કિંમત પણ લખેલી હોય છે. તે જે પ્રશ્ન છે, ઇસકા બેકિંગ કબ હુઆ તેની પેકિંગની તારીખ પણ રેપરમાં લખેલી હોય છે. ઇસકા ઉપયોગ કબ તક કર લેના ચાહીએ અને આ રેપર આપણે જે વસ્તુ ખાઈ છે તે ખાદ્ય વસ્તુ ક્યાં સુધી આપણે ખાઈ શકીએ છીએ તે પણ એમાં લખેલું હોય છે. પછી ઇસકે અલાવા રેપર મેં કોણ કોણ સી ઉપયોગી બાતે હોતી હે અને રેપરમાં કેટલો વજન છે, બાળકો સ્ટીકર અંદર પણ મારેલું હોય છે, એવું બધું અંદર રેપરમાં આપેલું હોય છે. આગળ વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન નંબર 3 છે. નીચે દિયે ગઈએ કોષ્ટક મિસે સહી સંકેત ચૂનકર લખીએ. આપણે સહી સંકેત, આ સંકેત કોનો છે એનું નામ આપણે નીચે જોવાનું છે. તો પહેલો સંકેત છે હોસ્પિટલનો, બીજો સંકેત છે રેલવે ક્રોસિંગ અરક્ષિત, ત્રીજો છે પેદલ યાત્રીનો છે અને ચોથો સંકેત છે સાયકલ ક્રોસિંગ. એટલે 4 સંકેત આપેલા છે. ઊંચી આવાજમાં પઢીએ ઓર લખીએ. લક્ષ્મણ ઉપેક્ષિત, સમા અયોધ્યા, ઈચ્છા પ્રજા, કર્તવ્ય ધ્યાન પ્રભુ અને ઈને, એ રીતે વાંચવાનું છે. હવે સ્વાધ્યાયના પ્રશ્ન જવાબ છે. રામ સીતા ઓર લક્ષ્મણ કાં ગયે? રામ સીતા ઓર લક્ષ્મણ વનમે ગયે. હવે બીજો પ્રશ્ન છે, રામને નગરજનો કો ક્યાં સમજાયા? રામને નગરજનો કો સમજાયા કે જબ તક મેં વનવાસ પૂરા કરકે ન લટું, તબ તક આપ ભરત કો આપ અપના રાજા માનીએ. આગળ રામને ભરત કો ક્યાં દિયા? રામને ભરત કો અપની ખડાવ દીએ. ભરતને ખડાવ લેકર ક્યાં કરને કા સોચા? રામ ને સિંહાસન પર ખડાવ રખકર રાજકાજ કરને કો સોચા. ભરત ને ખડાવ લેકર ખડાવ કો રખકર રાજકાજ કરને કા સોચા. આપ અપને ભાઈ કે સાથ કેસા બર્તાવ કરતે હે? બધા પોતપોતાના ભાઈ સાથે તો કેવો વ્યવહાર કરો? સારો જ વ્યવહાર કરો, પ્રેમભર્યો વ્યવહાર કરો. એ આપણી રીતે જાતે પ્રશ્ન જવાબ લખવાનું છે. હવે બીજો પ્રશ્ન છે, નીચે દઈ ગયે વાક્ય મેં છે વાક્ય મેં લગા પર વાક્ય પૂરા કીજીએ. તો પહેલી ખાલી જગ્યામાં આવશે, આપણે પહેલી ખાલી જગ્યા છે રોટી કો દેખ બિલ્લી કે મને એક માતર મેં પાણી આ ગયા. હવે બીજી ખાલી જગ્યા છે મેં મને બે માતર મેં તુજે રોટી ન લેને ન લે જાને દૂંગી. ત્રીજી ખાલી જગ્યા છે ખાલી જગ્યા કહતી હું કે ય રોટી મેરી હે. તો એમાં આવશે મને બે માતર મેં. હવે છે દોનો બિલ્લીઓ ખાલી જગ્યા ઝઘડા હો ગયા. તો એમાં શું આવશે? મેં મને એક માતર મેં. રોટી લેને પોલે ખાલી જગ્યા ઝપટીથી. તો આવશે એમાં મેં મને બે માતર મેં. એટલે મેં અથવા મેંનો ઉપયોગ કરી અને વાક્ય પૂરું કરવાનું છે. ત્રીજો પ્રશ્ન છે, જળ થળ ઓર પેડો પર રહેને વાલે પશુ પક્ષીઓ કા નામ અલગ અલગ લખીએ. જળ એટલે પાણીમાં રહેતા હોય તેવા પશુ પક્ષીઓ, થળ એટલે કે જગ્યા ઉપર રહેતા હોય તેવા, અને પેડ એટલે કે ઝાડ ઉપર રહેતા હોય તેવા. હવે જળ એટલે કે પાણીમાં રહેતા હોય તેવા પશુઓને
પંખીઓ? તો કે પશુ છે, તો કે બતક, મછલી, મગર, કેકડા, કછુઆ. ફરી એકવાર, પાણીમાં રહેતા તેવા બતક, મછલી, મગર, કેકડા અને કછુઆ. થળ પર રહેને વાળે શેર, ભાલુ, ખરગોશ, કૂતા અને ગધા. શેર, ભાલુ, ખરગોશ, કૂતા ને ગધા. હવે પેડો પર એટલે કે ઝાડ પર બંદર, ઘુવડ, સોરી ઉલ્લુ, ગિલહરી, બંદર, ઉલ્લુ, ગિલહરી એવા ઝાડ ઉપર રહે છે પ્રાણીઓ. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ભાષા સજ્જતા. અપના નામ લખીએ, તમારું નામ તમારે હિન્દીમાં લખવાનું છે. અપને ગામ, તમારે જે ગામ હોય તે ગામનું નામ પણ હિન્દીમાં લખવાનું છે. અહીંયા અપને દોસ્તો કે ના, તમારા તમારા મિત્રોનું નામ લખવાનું છે. કોઈ પણ ત્રણ મિત્રોનું નામ હિન્દીમાં. કિની ચાર નદીઓ કે નામ લખીએ, અને તમારે તમને આવડતી હોય તેવી ચાર નદીના નામ લખવાના છે. ચાર નદીનું નામ તો આવડે વિદ્યાર્થી મિત્રો તમને, ગંગા, યમુના, સાબરમતી. ત્રણ પર્વતના નામ આપણે લખવાના છે, હિમાલય પર્વત ને ગિરનાર પર્વત ને એવા પર્વતના નામ પણ આપણે લખવાના છે અહીંયા. હવે આપણે આગળ જોઈએ, સોચો ઓર લિખો આપકે આસપાસ ઓર ક્યા ક્યા ચીજે હે જો સંજ્ઞા હે. એના પછીનું છે અભ્યાસ નંબર બે, ઉચિત જોડે બનાવીએ. શું કે છે? ઉચિત જોડ બનાવવાની છે આપણે અહીંયા. ચાલો વિદ્યાર્થી મિત્રો, મહેશ શું આપણે છે? મહેશને જોડશું આપણે. મહેશ તો મહેશ શું હે? લડકા. હિમાલય તો પર્વત. ગંગા તો કે નદી છે ને. નદી ગંગા શું છે? નદી છે. ભારત તો કે દેશ. અને રામાયણ તો કે પુસ્તક. એ રીતે આપણે જોડવાનું છે. અને છેલ્લે છે પૂરો, અહીંયા આપણો પાઠ છે પૂર્ણ થઈ જાય છે. અહીંયા તમારે ત્રણ પર્વતના નામ લખવાના, ગિરનાર, પાવાગઢ અને શત્રુંજય. અને ચાર નદીના નામ, ગંગા નદી, યમુના નદી, સાબરમતી, નર્મદા, તાપી નદીના નામ. તો તમારે વિદ્યાર્થી મિત્રો હોમવર્કમાં આ કમ્પ્લીટ કરી લેવાનું છે પાઠ્યપુસ્તકમાં. અને આ પ્રશ્ન નંબર ત્રણ તે પણ હોમવર્કમાં કરી લેવાનું.